અહીં મારી પાસે ખાન એકેડેમી પરનો ખૂણાના માપનનો મહાવરો છે. તમે અહીં કોણ માપક જોઈ શકો જેનો ઉપયોગ ખૂણાઓનું માપન કરવા માટે થાય છે. તેથી જ્યારે પણ તમે કોઈ પણ ખૂણાનું માપન કરવા માંગો ત્યારે તમે આ કોણ માપકના કેન્દ્રને ખૂણાના શિરોબિંદુ ઉપર મૂકી શકો અથવા ખૂણાના શિરોબિંદુને કોણ માપકના કેન્દ્ર આગળ મૂકી શકો. ત્યારબાદ તમે ક્યાં તો આ ખૂણાને ફેરવી શકો અથવા કોણ માપકને ફેરવી શકો. આપણે અહીં આ ઉદાહરણમાં કોણ માપકને ફેરવીશું. આપણે કોણ માપકને એવી રીતે ફેરવીશું કે જેથી આ શૂન્ય ખૂણો અથવા આ શૂન્ય ખૂણાની બાજુ આ કોઈ પણ એક બાજુ પર આવે અને પછી આ બીજી બાજુ એ કોણ માપકની અંદર આવે. જો આપણે તે પ્રમાણે કરીશું તો અહીં આ શૂન્ય તરફની બાજુ આ બાજુ પર આવશે. તો આપણે હવે તેને ફેરવીને મૂકીએ તેથી તે કંઈક આ પ્રમાણે આવે. તમે અહીં જોઈ શકો કે આ એક બાજુ શૂન્ય પર છે અને બીજી બાજુ કોણ માપકની અંદર છે, એટલે કે આ બીજું કિરણ 90 અંશના ખૂણા પર હોય એવું લાગે છે. તો આપણે અહીં ખૂણાનું માપ 90 અંશ લખીશું. જવાબ ચકાસીએ. હવે આપણે વધુ એક પ્રશ્ન જોઈએ. આપણે એક વધુ ઉદાહરણ જોઈશું. કોણ માપકના કેન્દ્રને અહીં આ ખૂણાના શિરોબિંદુ પર મૂકીએ, ત્યારબાદ આ શૂન્ય તરફની બાજુને ખૂણાની આ બાજુ પર મૂકીશું. આપણે કોણ માપકને ફેરવીને કંઈક આ પ્રમાણે મૂકીશું. તમે અહીં જોઈ શકો કે તે 30 અને 40ની વચ્ચે અડધું બતાવે છે. 30 અને 40ની વચ્ચે અડધું 35 અંશ થાય. 35 અંશ એ 90 અંશ કરતા નાનો ખૂણો છે, માટે આ ખૂણો લઘુકોણ થાય. આપણે અગાઉના ઉદાહરણમાં જે જોઈ ગયા તે ખૂણો કાટખૂણો હતો, તેનું માપ 90 અંશ હતું. હું અહીં 35 અંશ લખીશ અને આપણે જવાબ ચકાસીએ. તે સાચું છે. વધુ એક ઉદાહરણ જોઈએ. ફરીથી આ કોણ માપકના કેન્દ્રને ખૂણાના શિરોબિંદુ પર મૂકીએ કંઈક આ પ્રમાણે, ત્યારબાદ આ શૂન્ય તરફની બાજુને ખૂણાની એક બાજુ પર મૂકીએ જે કંઈક આ પ્રમાણે આવશે. આ રીતે તમે અહીં જોઈ શકો કે ખૂણાની બીજી બાજુ 110 અંશ દર્શાવે છે, જે 90 અંશ કરતા મોટું છે, માટે અહીં આ ખૂણો ગુરુકોણ થાય. 110 અંશ લખીએ. જવાબ ચકાસીએ. વધુ એક ઉદાહરણ જોઈશું. અહીં આ કોણ માપકના કેન્દ્રને ખૂણાના શિરોબિંદુ પર મૂકીએ આ પ્રમાણે, ત્યારબાદ શૂન્ય તરફની બાજુને અહીં આ બાજુ પર મૂકીશું જે કંઈક આ રીતે આવશે. અને તમે જોઈ શકો કે આ બીજું કિરણ 40 અંશ દર્શાવે છે, જે લઘુકોણ થશે કારણ કે તે 90 અંશ કરતા નાનું છે. 40 અંશ. જવાબ ચકાસીએ. આશા છે કે તમને સમજાઈ ગયું હશે.